જગત ચાલી રહ્યું છે એ એના રૂલ્સ રેગ્યુલેશન છે. દાખલા તરીકે જંગલમાં ઘાસ વધી ગયું એટલે કુદરતે હરણની સંખ્યા વધારી દીધી, તો હરણ ઘાસ ખાઈ ગયું બધું ઘણું, પછી હરણની સંખ્યા વધી ગઈ તો ઘાસ ખલાસ થવા માંડ્યું. કુદરતે વાઘ બનાવ્યો એટલે હરણની સંખ્યા કંટ્રોલ મળે. વાઘ જો વધી જાય તો પેલા માણસને શિકારનો શોખ આપ્યો, વાઘ બની જાય, વિકૃતિ. પતંગિયા જે છે, પતંગિયાને આ બધું ફૂલના રસ ને બધું ખાવાનો શોખ થાય, એના પગ પર પેલા પૂકેસર ને સ્ત્રી કેસર લાગી જાય એટલે આમાં ખંચે ને એટલે બીજા ફૂલ પર જાય એટલે એ રીતે હા પરાગ વહન થાય અને એની અંદરથી ફર થતા હોય છે. એને ખબર નથી કે પોતે આ સ્ત્રી બીજ ને પુરુષ બીજ આમથી આમ ફેરવ્યા કરે છે. એવી જ પાછી ખૂબી વૃક્ષોની છે. સૂર્યકિરણ આવે છે એટલે ઝાડના પાન છે ને એ કાર્બન ડાયોક્સાઇડ લે છે, ક્લોરોફિલ છે, એનાથી પ્રકાશ સંશ્લેષણ થાય છે અને એ છે એ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં એ ખોરાક બનાવે. હવે એ શું કરે કે પોતાના માટે ફૂડ બનાવે પણ ઓક્સિજન છૂટો થયો ને તો ઓક્સિજન આપણા બધાને કામમાં લાગે છે બીજા જનાવરો. તો એક વસ્તુ ચોક્કસ છે કે ઝાડ ઓક્સિજન બનાવે છે, વાઘ પેલું સહી રાખે છે, પેલું ઘાસ આમ કરે છે, એમ દરેક વિશે મનુષ્ય ખોરી કાઢ્યું છે કે દરેક જેમ પતંગિયું બસ એટલે એનો અર્થ એ કે કુદરત દરેકનો યુઝ કરી રહી છે. પણ મનુષ્યની મોટી ખૂબી એ છે કે આપણે દુનિયાભરની ચાંપલાસ કરી છે પણ આપણો ઉપયોગ કુદરત ક્યાં કરે છે એ શોધવાનો આપણી પાસે ટાઈમ નથી આવ્યો. અથવા એ તમને ખબર નથી, તમે આખો પોઈન્ટ સમજ્યા નહીં. મનુષ્ય વડે જેમ કે વાઘનો ઉપયોગ થયો, ઝાડનો ઉપયોગ થયો, પતંગિયાનો ઉપયોગ થયો, સૃષ્ટિ ચલાવવા માટે કુદરત મારો મારે સ્વીકાર કરવું જ પડે કે હું કુદરતનો એક ભાગ છું, તમે કુદરતનો એક ભાગ છો, આ બધા ભાગ છે. આ વજન જે છે મેં ઉચક્યું પણ મને એટલો બધો અહંકાર છે કે મેં ઉચક્યું, પણ તમને એ ખબર નથી મેં આ જગા ખાલી બી કરી, અડધો ગ્લાસ ખાલી અડધો ગ્લાસ ભરી. હા આવો ખેલ છે. એટલે તમારી પાસે કુદરત કામ કરાઈ પોતાનું કામ કરી રહી છે, જે કુદરત એનું કામ કરી રહી છે એ ભાગ્ય છે અને તમે કરો છો એ પુરુષાર્થ છે. આ ગજબની અને આ ચક્કરમાં મનુષ્ય અટવાયો છે. એટલે હું તો ઘણી વખત એમ લાગું છું, વિચારું છું કે આપણે પોતે કુદરતની અંદર છીએ અને કુદરત આપણી પાસે શું કરાવવા માગે છે એનું આપણને જ ભાન નથી. અને ઊંટ કહે આસમામાં, પેલું બોલે છે ને એટલે પેલું બોલ્યું કે આપના અઢાર છે. આપણે પતંગિયાને એ બધાને મૂર્ખા ગણીએ છીએ એટલે આપણે પણ એક જનાવર જ છીએ અને આપણો કુદરત ઉપયોગ કરી જ રહી છે. એક વખત આ સ્વીકાર કરી લઈએ, સેલ્યુટ ધ નેચર. એટલે હું ઘણાને એક જ કહું છું, સોલ્યુશન શું? ઘણી વખત એમ થાય છે એસેપ્શન